સબસ્ક્રાઇબ કરો ગુજરાત બાયોલોજી પ્લસ ચેનલને અને મારા નવા વિડીયોની અપડેટ માટે બેલ બટન પર ક્લિક કરો જેથી સૌથી પહેલા વિડીયો જોઈ શકો. હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી પ્લસ. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, આજે આપણે ફરીથી એક નવું ચેપ્ટર શરૂઆત કરવા જઈ રહ્યા છે, જે એકચ્યુઅલી ધોરણ 11 NCERT બેઝડ ચેપ્ટર છે. અને હું આ ચેપ્ટર તમને ડિટેલમાં નીટ સાથે ભણાવીશ, જે ખૂબ જ ડિટેલમાં આવશે મિત્રો, અને નીટમાં 100% ફાયદાકારક રહેશે મિત્રો. તો આજનું આપણું આ જે નવું ચેપ્ટર છે, પ્લાન્ટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, એટલે કે વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું મિત્રો. સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ ટોપિક ભણીશું, જેવા કે પહેલાં વૃદ્ધિ વિશે વાત કરીશું, ડેવલપમેન્ટ એટલે કે વિકાસ વિશે વાત કરીશું, વૃદ્ધિના માપન વિશે વાત કરીશું, કે વૃદ્ધિના અલગ અલગ તબક્કાઓ વિશે વાત કરીશું, વૃદ્ધિના દર વિશે વાત કરીશું, અને અલગ અલગ અંતઃસ્રાવો જે વિકાસમાં યુઝેબલ છે એના વિશે વાત કરીશું મિત્રો. તો વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસની આગળ ચર્ચા કરી પહેલો ટોપિક, એના પહેલાં હું તમને કહી દઉં મિત્રો કે જો તમે મારી ચેનલ પર નવા છો મિત્રો, તો આજે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે હજી વધારે વધારે અપડેટ થતા રહો અને નોલેજ મેળવતા રહો. તો મિત્રો, આજે હું તમને ઇન્ટ્રોડક્શન આપીશ, એટલે કે પ્રસ્તાવના હું કહીશ, વૃદ્ધિ અને વિકાસ વિશે થોડીક સમજણ આપીશ ડિટેલમાં. તો મિત્રો, તમારે ડિટેલમાં નોલેજ લેવું હોય તો છેક સુધી વિડીયો જોવો પડે અને વચ્ચે વચ્ચે નોંધ કરતા રહેજો, જેથી ઇન ફ્યુચર તમે એને વાંચી શકો, સમજી શકો. તો હું તમને આજે વૃદ્ધિ વિશે થોડીક માહિતી આપીશ. સૌથી પહેલાં આપણે વૃદ્ધિ ભણવાનું છે, પછી વિકાસ ભણવાનું છે. તો પહેલાં સૌથી પહેલાં આજે આપણે વૃદ્ધિ વિશે થોડુંક જાણી લઈએ. તો વૃદ્ધિ એટલે શું, વૃદ્ધિની વ્યાખ્યા શું મિત્રો? તો વૃદ્ધિ એટલે અંગ કે તેના કોઈ પણ ભાગ કે સ્વતંત્ર કોષના કદમાં થતા આ અપરિવર્તનીય વધારો છે, જેને આપણે વૃદ્ધિ કહીએ છીએ મિત્રો. એટલે કે કદમાં વધારો થવો, એટલે દાખલા તરીકે હાઈટ વધવી, તો એકચ્યુઅલી એક વૃદ્ધિ છે. આપણે અહીંયા વનસ્પતિની વૃદ્ધિની ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો. પ્લાન્ટ ફિઝિયોલોજીમાં આ ચેપ્ટર આવે છે, એટલે આપણે વનસ્પતિની વૃદ્ધિની સ્પેશિયલ ચર્ચા કરી રહ્યા છે. તો વનસ્પતિની ઊંચાઈ વધવી એ પણ એક વૃદ્ધિ છે, વનસ્પતિની જાડાઈ વધવી એ પણ એક વૃદ્ધિ છે. તમને ખબર હશે મિત્રો, તમે આગળના ચેપ્ટરમાં કદાચ ભણી ચૂક્યા હશો સ્કૂલમાં, કે વનસ્પતિની જે ઊંચાઈ વધે છે પ્રાથમિક વૃદ્ધિ છે, અને જાડાઈ વધે છે દ્વિતીય વૃદ્ધિ છે. એ તમે ડિટેલમાં ભણી ચૂક્યા હશો. તો એની સંખ્યામાં વધારો થાય, કદમાં વધારો થાય, તો એને મિત્રો વૃદ્ધિ કહીશું. હવે મિત્રો, હું તમને એક સ્પેસિફાઈ કરું કે દાખલા તરીકે ચોપડીમાં એક સરસ મજાના પ્રશ્નો અમુક આપેલા છે. દાખલા તરીકે પણનો વિસ્તાર વધે છે, સપોઝ કે આવડું પણ છે અને આવડું મોટું થઈ જાય છે, તો આ વૃદ્ધિ થઈ, કારણ કે મિત્રો એના કોષોમાં વધારો થયો છે એટલા માટે વૃદ્ધિ થઈ છે. પણ મિત્રો, બાજુમાં એક બીજું એક્ઝામ્પલ આપ્યું છે કે સપોઝ કે લાકડાને પાણીમાં નાખતા એ ફૂલે છે, તો મિત્રો એને શું કહેશો આપણે? એને વૃદ્ધિ કહીશું. તો મિત્રો, આમાં તમને કન્ફ્યુઝન થાય કે લાકડાનું કદ વધે છે તો એને વૃદ્ધિ કહેવી કે નહીં કહેવી? તો મિત્રો, એ વૃદ્ધિ ના કહેવાય, કારણ કે તો અંતઃચૂષણ છે, પાણી અંદર જાય છે મિત્રો, એટલા માટે ફૂલે છે, એના કોષો મોટા થાય છે, એકચ્યુઅલી વૃદ્ધિ નથી મિત્રો. તો આ એક વૃદ્ધિ નથી પણ વૃદ્ધિ કહી છે મિત્રો. કોષોના કદમાં વધારો થાય છે, જ્યારે કોષો ડબલ થાય છે એના સંખ્યામાં વધારો થાય છે એની વાત કરી છે, તો એ વૃદ્ધિ છે મિત્રો. તો જે વૃદ્ધિ એટલે શું, ફરીથી કહું છું, અંગ કે તેના કોઈ ભાગ સ્વતંત્ર કોષના કદમાં થતા આ અપરિવર્તનીય વધારો છે, જેને આપણે વૃદ્ધિ કહીશું. તો વૃદ્ધિ બે રીતે, મેં તમને કીધું, પ્રાથમિક વૃદ્ધિ પણ હોઈ શકે છે અને જે દ્વિતીય વૃદ્ધિ પણ હોઈ શકે છે. અને મિત્રો, આ વૃદ્ધિ છે ચયાપચય સાથે સંકળાયેલ છે, એટલે કે ચય અને અપચય બંને ક્રિયા સાથે સંકળાયેલ છે, જે એકચ્યુઅલી ઉર્જાના વ્યય પર આધારિત હોય છે મિત્રો. કે કેટલી ઉર્જા વ્યય થાય છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે વૃદ્ધિ કેવી થાય છે. જો મિત્રો રિવર્સિબલ હોય છે, મતલબ કે ઉલટું હોય છે, જો ઉર્જાનો વ્યય વધારે થાય તો વૃદ્ધિ ઓછી, અને ઉર્જાનો વ્યય ઓછો થાય, મતલબ ઉર્જા સંગ્રહ થાય, જો વૃદ્ધિ વધારે મિત્રો, એવું કહી શકીએ આપણે. તો એકચ્યુઅલી વૃદ્ધિ એ ચયાપચય સાથે સંકળાયેલ છે મિત્રો, યાદ રાખજો. આપણે આ સ્પેશિયલી વનસ્પતિ માટે ભણી રહ્યા છે. તો મિત્રો યાદ રાખજો, વૃદ્ધિ અપરિવર્તનીય વધારો છે. અપરિવર્તનીય એટલે કે મિત્રો સ્થાયી વધારો છે, કે વૃદ્ધિ મિત્રો હંમેશા કદી જીવન પર્યંત ના હોય, એ અમુક સમય પછી સ્થાયી થઈ જશે. એટલે કે દરેક સજીવનું એક આયુષ્ય છે, અને આયુષ્ય પ્રમાણે એની વૃદ્ધિ છે, અમુક અંતર સુધી એ સ્થાયી થઈ જશે મિત્રો. પણ વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિઓ જીવનમાં જીવનભર અમર્યાદિત વૃદ્ધિની ક્ષમતા ધરાવે છે. એનું રીઝન પણ છે મિત્રો કે વનસ્પતિની પાસે વર્ધમાન પેશી આવેલી હોય છે, એટલે કે અગ્રીય વર્ધમાન પેશી અને પાશ્વસ્થ વર્ધમાન પેશી, જેના કારણે ત્યાં નવા અને નવા કોષો જીવન પર, વનસ્પતિ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એના અંદર સતત અને સતત નવા કોષો ઉમેરાયા કરે છે મિત્રો, કારણ કે એની પાસે વર્ધમાનશીલ પેશી આવેલી હોય છે. અને આવી વર્ધમાનશીલ પેશીના કોષો વિભાજન તેમજ સ્વયંજન્મ પામવાની ક્ષમતા ધરાવે છે.
કે જે મતલબ પણ મિત્રો આ જે આ કોષો છે એ ઝડપથી વિભાજન પામવાની ક્ષમતા પણ ગુમાવી દે છે અને એક વનસ્પતિની દેહની રચના કરે છે. મિત્રો જ્યારે ગુમાવે છે ત્યારે વાત કરું છું, તો એને તબક્કામાં આપણે ઇન ફ્યુચર જોઈશું. પણ મિત્રો વનસ્પતિની વાત કરીએ તો જીવનમાં જીવનભર અમર્યાદિત વૃદ્ધિની ક્ષમતા ધરાવે છે. ક્ષમતા કહું છું મિત્રો, બધી જ વનસ્પતિઓ આટલી બધી જીવનભરે વૃદ્ધિ ના કરી શકે, પણ મિત્રો એમની અંદર ક્ષમતા છે કે નહીં, અનુકૂલન જે પર્યાવરણ મળે તો મિત્રો અમર્યાદિત વૃદ્ધિ ધરાવે છે. બીજા સજીવ માટે નહીં પણ વનસ્પતિ માટે આપણે આવું કહી શકીએ, કારણ કે એમની પાસે આવી વર્ધમાનશીલ પેશીઓ આવેલી છે. એટલા માટે મિત્રો વાત કરી છે. તો વૃદ્ધિ એટલે સિમ્પલ એક જ વ્યાખ્યા યાદ રાખવાની છે કે કોઈ ભાગ સ્વતંત્ર કોષના કદમાં થતા અપરિવર્તનીય વધારો એટલે કે સ્થાયી વધારો. નેક્સ્ટ વાત કરું કે વૃદ્ધિનું માપન કેવી રીતે આપણે કરી શકશું, તો કૃષિ જે કોષીય સ્તરે, અહીંયા કૃષિ નથી મિત્રો, યાદ રાખજો કે કોષીય સ્તરે હું લખું છું કે કોષીય સ્તરે વૃદ્ધિ સૈદ્ધાંતિક રીતે કોષરસની માત્રામાં થતા વધારાની વાત કરી છે. અહીંયા કોષ નથી મિત્રો, યાદ રાખજો, કોષરસની માત્રામાં થતા વધારાનું પરિણામ છે. ફરીથી કહું છું કે કોષીય સ્તરે વૃદ્ધિ સૈદ્ધાંતિક રીતે કોષરસની માત્રામાં થતા વધારાનું પરિણામ છે મિત્રો. પણ આપણે વૃદ્ધિનું માપન મિત્રો કોષરસને માં ના કરી શકીએ, જે એકચ્યુઅલી વૃદ્ધિનું માપન સીધું માપન મુશ્કેલ છે મિત્રો. આ કોષરસી વધારાનું માપન આપણે એ ઇઝી નથી માપન કરવું. તો વૃદ્ધિનું માપન અલગ અલગ ક્રાઇટેરિયામાં થઈ શકે છે. ફરીથી કહું છું, વૃદ્ધિનું સીધું માપન મુશ્કેલ છે અને એના અંદર જે કોષરસમાં વધારો અથવા ઘટાડો એ માપવું એકદમ મુશ્કેલ છે. એટલા માટે આપણે શું કરીએ છીએ, અલગ અલગ માપદંડો દ્વારા વૃદ્ધિને માપી શકીએ છીએ. કેટલાક માપદંડો મેં અહીંયા લખેલા છે. તો વૃદ્ધિનું માપન માટે તેનું સામાન્ય વજન આપણે કરી શકીએ, વજનમાં થતો વધારો અથવા શુષ્ક વજનમાં થતો વધારો, ક્ષેત્રફળના કદમાં માપન અથવા કોષોની સંખ્યામાં વધારો વગેરે આપણે ઇઝીલી ગણી શકીએ છીએ અને વૃદ્ધિનું માપન આપણે કરી શકીએ છીએ મિત્રો. નેક્સ્ટ વાત કરું તો વૃદ્ધિના તબક્કા આપણને ખબર છે. જો તમે આગળના ચેપ્ટરમાં ભણ્યા હોય તો વૃદ્ધિના તબક્કા તમને ખબર હશે કે વનસ્પતિની અંદર વૃદ્ધિને મતલબ તબક્કાની વાત કરું તો એમની અંદર અલગ અલગ પ્રકારની પેશીઓ હોય છે અને અલગ અલગ રીતે તબક્કામાં વૃદ્ધિ થાય છે મિત્રો. તો વૃદ્ધિના તબક્કા કયા છે કે દાખલા તરીકે મૂળનો હાલ આપણે એક ભાગ દોરેલો છે, તો અગ્રસ્ત ભાગ અહીંયા ટોચ ઉપર તમે જોઈ શકો તો વર્ધનશીલ ક્રિયાશીલ પ્રદેશ આવેલો હોય છે. જ્યાં મિત્રો શું થાય છે, વર્ધનશીલ તબક્કાની અંદર શું થાય છે કે કોષો છે નવા કોષો ઉમેરાયા જ કરે છે, નવા કોષો ઉમેરાયા જ કરે છે અને વૃદ્ધિ આગળ ને આગળ થયા કરે છે મિત્રો. અહીંયા સપોઝ કે અહીંયા નવા કોષો ઉમેરાય છે અને આ જે કોષો છે એ કોષો મિત્રો શું થાય છે કે એ કોષો વિસ્તૃત થાય છે, મોટા થાય છે. ફરીથી કહું છું કે વર્ધનશીલ તબક્કામાં શું હોય છે, આટલો ભાગમાં કોષો છે એ વધારેમાં વધારે વર્ધનશીલ પેશી ધરાવે છે, મેરિસ્ટમેટિક ટિશ્યુ છે કે જે વધારેમાં વધારે મિત્રો કોષો એકથી બે નવા નવા કોષો ઉમેરાયા કરે છે અને જે જૂના કોષો છે એ હવે પરિપક્વ થશે, ઇલોંગેશન થશે, મોટા થશે, રસદાનનું કદ વધશે. તો એ પ્રદેશને વિસ્તરણ પ્રદેશ કહીશું. બીજા નંબરનો તબક્કો છે વિસ્તરણ તબક્કો વૃદ્ધિનો, કે આટલો ભાગ આપણે કહીશું વિસ્તરણ પ્રદેશ. અહીંયા પણ મેં દર્શાવેલો છે વિસ્તરણ પ્રદેશ, કારણ કે આ કોષો હવે મોટા થઈ રહ્યા છે, કદમાં વૃદ્ધિ થઈ રહી છે મિત્રો. અને છેલ્લે આ કોષો છે એ સ્થાયી થઈ જશે મિત્રો. ફરીથી કહું છું, સ્થાયી અપરિવર્તનીય વધારો છે વૃદ્ધિ એટલે. તો પરિપક્વતામાં તબક્કો કહેવાશે, છેલ્લો તબક્કો છે પરિવર્તનીય કહેવાશે. અને એના પછી મિત્રો વિભેદન જોવા મળશે, એટલે કે અલગ અલગ વિશિષ્ટ જે છે એ કોષો છે એ પેશીમાં કન્વર્ટ થઈ જશે અને વિશિષ્ટ ભાગ બનાવશે, રાઈટ, આપણે સ્પેશિયલાઇઝ્ડ સેલ બનાવશે. ફરીથી કહું છું, સ્પેશિયલ ફીચર્સ એના અંદર આવશે, સ્પેશિયલ અંગો આવશે જે અલગ અલગ કાર્યો સાથે સંકળાયેલા છે. દાખલા તરીકે મૂળરોમ બની જાય છે જે પાણીના શોષણ માટે સંકળાયેલા છે મિત્રો. તો આ રીતે વૃદ્ધિના તબક્કા ત્રણ દર્શાવી શકાય છે. ચોપડીની અંદર સરસ મજાના આપેલા છે ચિત્રો, તો હું તમને અહીંયા સમજાવી દઉં છું. ફરીથી એક વર્ધનશીલ તબક્કો જે ટોચમાં છે, વર્ધનશીલ એટલે કે કોષોમાં નવા કોષોમાં ઉમેરાણ થવું, વિસ્તરણ તબક્કા મિત્રો શું થાય છે, એ જ કોષો જૂના થાય એટલે વિસ્તરણ મોટા થાય છે, અને પરિપક્વતા તબક્કો એટલે મિત્રો પરિપક્વ બની અને એક નવા પેશીની રચના કરે છે, જેને વિભેદન પણ આપણે કહી શકીએ મિત્રો. તો આ વૃદ્ધિના તબક્કા છે અને આ રીતે મિત્રો મૂળની જે સાઇઝ છે ધીમે ધીમે આગળ આગળ વધી જાય છે અને વૃદ્ધિ થયા કરે છે. એવું જ મિત્રો પ્રરોહતંત્ર પણ સાથે પણ થાય છે મિત્રો. તો મૂળની ટોચે અને પ્રરોહની ટોચે એમ બંને ભાગોમાં કોષો સતત વિભાજન પામતા રહે છે, જેને એકચ્યુઅલી વૃદ્ધિના વર્ધનશીલ તબક્કાને પ્રસ્તુત કરે છે. પહેલું ફરીથી કહું છું, અને આ પ્રદેશો કોષો જીવરસથી ભરપૂર હોય છે. જો સ્પેસિફિક ચોપડી પ્રમાણે વાત કરીએ તો હું તમને કહું છું, અને મોટું સ્પષ્ટ જોઈ શકાય એવું કોષ કેન્દ્ર પણ ધરાવે છે, એટલે કે એની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય છે. અને આમની જે કોષ દિવાલ છે પ્રાથમિક પાતળી અને વધુ માત્રામાં સેલ્યુલોઝ યુક્ત તેમજ ભરપૂર માત્રામાં કોષરસીય તંતુનું જોડાણ ધરાવે છે, એટલે કે અહીંયા કોષરસ તંતુનું જોડાણ હોય છે. બીજું મિત્રો શું હોય છે, વધુ માત્રામાં સેલ્યુલોઝ યુક્ત અને તેમજ ભરપૂર માત્રામાં કોષરસ તંતુઓ સાથે જોડાણ ધરાવે છે. અને પછી વર્ધમાન કે વિભાજન પામતા જે પ્રદેશનો વાત કરીએ, બીજું
જે વર્ધનશીલ પ્રદેશ છે, ફરીથી કહું છું, નિકટવર્તી જે ભાગ છે એની અંદર, જે ભાગ નિકટવર્તી છે ટોચની ભાગથી સહેજ દૂર પ્રદેશની વાત કરીએ તો એ વિસ્તરણ પ્રદેશ આવેલો છે. આ ભાગ તમે જોઈ શકો છો અને જેના કોષો વિસ્તરણ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે એવું કહી શકીએ. અને આ તબક્કામાં કોષો મોટા કદની રસધાનીઓ ધરાવે છે. મેં તમને પહેલાં પણ કીધું કે હવે આ વિસ્તરણ પ્રદેશના કોષો છે રસધાની ધરાવે છે. કોષનું વિસ્તાર થવો અથવા નવી કોષ દિવાલ બનવી વગેરે આ પ્રદેશની મતલબ વિશેષતાઓ છે કે આની અંદર નવી નવી કોષ દિવાલો બને છે કોષોની ઉપર. તો આ વિસ્તરણ પ્રદેશની તબક્કાની એક વિશેષતા છે મિત્રો, યાદ રાખજો. અને જે રસધાની વધે એ પણ એક પ્રકારની વિશેષતા છે. નવી કોષ દિવાલ બની અને રસધાની બની અને ફરીથી અગસ્ત ભાગોમાંથી દૂર કે વિસ્તરણ પ્રદેશથી નજીક કે તેની બિલકુલ નીચે આવેલા પ્રદેશને પરિપક્વ તબક્કો કહેવામાં આવે છે. એટલે કે આની તરત જ નજીક આવેલો જે ભાગ છે એને આપણે કહીશું પરિપક્વ તબક્કો દર્શાવે છે. અને આ પ્રદેશમાં આવેલા કોષો તેઓનું અંતિમ કદ પ્રાપ્ત કરે છે અને તેઓની કોષ દિવાલ જાડી બને છે મિત્રો, યાદ રાખજો. અને મહત્વનો મહત્તમ જીવરસ ધરાવે છે, યાદ રાખજો. એના અંદર ખૂબ જ વધારે પડતો જીવરસ હશે અને એ હવે વિભેદન પામશે એટલે એને કહેવાશે પરિપક્વ પ્રદેશ, જે અલગ અલગ કાર્યો સાથે એના કોષો સંકળાશે મિત્રો. તો આમ વૃદ્ધિ વિશે આપણે ડિટેલમાં સમજી ગયા. નેક્સ્ટ ચેપ્ટર નેક્સ્ટ ટોપિકની અંદર નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને એરિથમેટિક એટલે કે ગાણિતીય વૃદ્ધિ અને ભૌમિતિક વૃદ્ધિ વિશે ડિટેલમાં નોલેજ આપીશ મિત્રો. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે જ લાઇક કરી દો મિત્રો, સબસ્ક્રાઇબ કરી દો, શેર કરી દો. ગુજરાત બાયોલોજી નેટ પ્લસ મારો ફેસબુક છે, ગુજરાત બાયોલોજી મારો ટ્વિટર છે, ગુજરાત બાયોલોજી નેટ પ્લસ મારો ઇન્સ્ટાગ્રામ છે, મારો મેઇલ આઈડી છે mewada.manish1@gmail.com. ત્યાં આગળ પણ મને મેસેજ કરી શકો છો. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.